આપણે સૌ જાણીએ છીએ કે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે પાણી એક અગત્યનું માધ્યમ છે પ્રત્યેક સજીવને જીવંત રહેવા માટે પાણી એક આવશ્યક માધ્યમ છે વનસ્પતિ પોતાના મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે સ્વસ્થ પાકના ઉછેર માટે જમીનમાં પાણીનો ભેદ જાળવી રાખવા સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયા એટલે કે સિંચાઈ સિંચાઈ જે છે એ યોગ્ય સમયે યોગ્ય માત્રામાં દરેક પાક મુજબ જમીન મુજબ અને ઋતુ મુજબ જુદી જુદી પ્રકારે કરવામાં આવે છે સિંચાઈ મુખ્યત્વે કુવાઓ બોર કુવાઓ દ્વારા તળાવ કે સરોવર દ્વારા નદીઓ તથા બંધ દ્વારા ચેકડેમ અને નહેરો દ્વારા કરવામાં આવે છે પહેલાંના સમયમાં પરંપરાગત રીતે મોટ ચેન પંપ ઢેકલી તથા રેણ દ્વારા સિંચાઈ કરવામાં આવતી હતી આપણે જોઈ રહ્યા છીએ તેમ આ રીતમાં પશુધન માનવધનનો મહત્તમ ઉપયોગ થતો હતો તે પ્રમાણમાં સસ્તી ઓછી કાર્યક્ષમ પદ્ધતિ હોવાથી એમાં વધુ પ્રમાણમાં સમયનો વ્યય થતો હતો આધુનિક સમયમાં પાણીનો કર્કસરપૂર્વક ઉપયોગ કરવાથી સિંચાઈની આધુનિક પદ્ધતિઓ વિકસાવવામાં આવી જેનાથી મહત્તમ પાક ઉત્પાદન મેળવી શકાય એ અનુસંધાને ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ વિકસાવવામાં આવી ફુવારા સિંચાઈ પદ્ધતિમાં પાણીનો છંટકાવ છોડ ઉપર એવી રીતે કરવામાં આવે છે જેમ કે વરસાદ પડતો હોય અહીં આપણે ખેતરની અંદર છોડ ઉપર પાણીનો છંટકાવ જે છે એ વરસાદના ટીપા સ્વરૂપે જેમ પડતો હોય એવી રીતે કરવામાં આવે છે આ ફુવારા પદ્ધતિ દ્વારા થતી સિંચાઈ એ રેતાળ જમીન માટે ખૂબ જ ઉપયોગી છે બીજી તરફ જ્યાં પાણીની અછતવાળા વિસ્તાર છે ત્યાં છોડના મૂળને ટીપે ટીપે પાણી મળી રહે પાણીનો વ્યય ન થાય પાણીની બચત થાય તેના માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે